विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 मो गणित मो सामायिक मूल्यांकन कसोटी जोईशु के जुलाई मो आवेली के जे 2 जुलाई 2021 मो आवेली गणित नो सामायिक मूल्यांकन कसोटी नो सॉल्यूशन जोईशु। तो चलो स्टार्ट करिए। तो पहलो प्रश्न आपेलो छे के 59 नी ए ओकड़ा मो कई रीते लखाय। 59 ने ओकड़ा मो कई रीते लखाय? तो शू आवशे? 5 અને 9, એટલે છે કેટલા થશે? 59 મેં ઇંગ્લિશમાં લખેલા છે, તો 5 આ રીતે લખાય, 9 આ રીતે લખાય, તો શું થશે? જવાબ આવશે 59। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। 29 ને શબ્દોમાં કઈ રીતે લખાય? તો આ રીતે 29, બરોબર। ચલો પ્રશ્ન નંબર 3 માં 7 દશક અને 4 એકમ, 7 દશક અને 4 એકમ, તો કઈ સંખ્યા બને? તો કઈ સંખ્યા બને? 7 અને 4, તો 74, 7 4 74। ચલો એના પછી ચોથામાં 83 ને ઓકડામાં કઈ રીતે લખાય? તો 8 અને 3, તો 83। ચલો એના પછી 91 એટલે, 91 એટલે નીચે ઓપ્શન આપેલા હતા, તો એમાં જવાબ શું થશે? 9 દશક અને 1 એકમ, 9 દશક અને 1 એકમ। હવે પ્રશ્ન નંબર 2, તો નાની સંખ્યા શોધવાની છે, તો નાની સંખ્યા ઉપર ગોળ રાઉન્ડ કરવાનું હતું, તો આપેલી હતી 1, 58 અને 85, તો એમાં ગોળ રાઉન્ડ કરવાનું હતું, નાની સંખ્યા કઈ? તો 58, કઈ સંખ્યા થશે? 58 એ નાની સંખ્યા થશે। હવે મોટી સંખ્યા પૂછી છે, તો નીચેનામાં 59 અને 95, તો એમાં બંનેમાંથી મોટી સંખ્યા કઈ? તો 95। ચલો એના પછી વચ્ચેની સંખ્યા શોધો, તો 46, 48 અને 47, તો એમાં વચ્ચેની સંખ્યા કઈ આવશે? 47, કઈ આવશે? 47, બરોબર। ચલો સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા થશે, તો કે 80, 14, 72 કે 80, તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો 80, કઈ થશે? 80, 82। ચલો સૌથી નાની સંખ્યા કઈ થશે? તો સૌથી નાની સંખ્યા કઈ છે? 76 આપેલા છે, 60 આપેલા છે, 70 અને 67, તો કઈ સંખ્યા થશે? 60 એ સૌથી નાની સંખ્યા થશે। આપેલી સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 60। પ્રશ્ન નંબર 3, હવે સરવાળો કરવાનો છે, તો 9 + 8 નો સરવાળો કરીએ તો શું થાય? 17, કેટલા આવે? 17, તો જવાબ શું આવશે? 17, જવાબ આવશે 17। હવે દશક અને એકમનો સરવાળો કરવાનો છે, તો એકમનો એકમ, તો 6 અને 2 નો સરવાળો કરો, તો શું થશે? 8। એવી જ રીતે 4 અને 3નો સરવાળો કરો, તો થશે 7, તો રકમ શું થઈ? 78 એ આપણો જવાબ થશે। શું થશે? 78 એ આપણો જવાબ થશે। ચલો આગળ જોઈએ, તો મમતાએ 24 રૂપિયાના બિસ્કિટ અને 16 રૂપિયાનું વેફર પેકેટ ખરીદ્યું, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો કુલ પૂછ્યા છે, તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો શું કરવું પડશે? સરવાળો, તો 24 અને 16નો સરવાળો કરો, તો શું થશે? 4 ને 6 10, તો વધી આવી 1, નીચે 0, હવે 1 ને 2 3, 3 ને 1 4, તો જવાબ શું થશે? 40 એ આપણો જવાબ થશે, 40 એ આપણો જવાબ થશે। હવે પ્રશ્ન નંબર 4, મો બાદ બાકી કરો,
એકમના સ્થાન ઉપર પહેલાં જોઈએ તો છ અને ચાર આપેલા છે, તો છમાંથી ચાર જાય તો શું થાય? બે, તો શું આવશે? બે આવશે. એવી જ રીતે પાંચ અને ત્રણ, પાંચમાંથી ત્રણ જાય તો શું આવશે? બે, તો જવાબ શું થશે? બાવીસ એ આપણો જવાબ થશે. બાવીસ એ આપણો જવાબ થશે. ચલો નેક્સ્ટ. બીજો, સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ધોરણ ત્રણ માં કુલ 38 વિદ્યાર્થીઓ છે, તો તેમાં 18 છોકરાઓ છે, તો છોકરીઓની સંખ્યા કેટલી? તો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો 38 અને છોકરાઓ 18, તો 8માંથી 8 જાય તો 0 અને 3માંથી 1 જાય તો 2, તો જવાબ શું આવશે? 20 એ આપણો જવાબ આવશે. 20 એ આપણો જવાબ આવશે. હવે બોક્સમાં સાચો અંક મૂકો. તો બોક્સમાં સાચો અંક મૂકવાનો હતો, તો શું આવશે? 58માંથી ખાલી જગ્યા જાય તો 32 આવે, તો શું આવે? 26. શું આવશે? 26. ચલો પ્રશ્ન નંબર 5 માં, ગુરુવાર પછી કયો વાર આવે? તો ગુરુવાર પછી કયો વાર આવે? શુક્રવાર. ચલો શ્રાવણ મહિના પહેલો કયો મહિનો આવે? તો એમાં શું આવશે? અષાઢ. મે મહિના પછી કયો મહિનો આવે? તો જૂન. શુક્રવાર અને રવિવાર વચ્ચે કયો વાર આવે? તો શુક્ર અને શનિ, સોરી શુક્ર અને રવિ, તો શું આવશે? વચ્ચે શનિવાર. અંગ્રેજી મહિનાનો 8મો મહિનો કયો? તો 8મો મહિનો એટલે ઓગસ્ટ. 8મો મહિનો એટલે ઓગસ્ટ. જો વિદ્યાર્થી મિત્રો તમને મજા આવી હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.